મારા વિશે તમે લગભગ બધું જાણો છો, પણ મહિનામાં 20 દિવસ સેમિનાર કરું છું, અલગ અલગ સ્કૂલ કોલેજોમાં સમાજોમાં જઉં છું, દુનિયા ફરું છું. 1100 સેમિનાર સમગ્ર વિશ્વમાં કર્યા, પણ એક રૂપિયો લીધો નથી બોલવાનો કોઈની પાસેથી. વિદ્યાર્થી મિત્રો, બહુ જ ગરીબ ઘરમાં મારો જન્મ થયો, બહુ જ ગરીબ ઘરમાં. આપણે બધા સ્કૂલ કેમ આવીએ છીએ? આપણા સ્વપ્નો હોય છે લાડી ગાડીને વાડી, પણ જ્યારે આપણે સ્કૂલ કોલેજમાંથી ભણીને બહાર નીકળેલા લોકોને જોઈએ છીએ, ત્યારે 100માંથી 90 જણા દિવેલ પીધેલા ફરે છે. કોઈને જીવનમાં મજા, 2 કરોડની મર્સિડીઝ ગાડી લઈને જતો હોય ને તોય, અને ઓલો રિક્ષાવાળો ગયા, કલેક્ટર હોય, ડીએસપી હોય, મુખ્યમંત્રી હોય, પટાવાળો હોય, લારીવાળો હોય, કોઈને જીવનમાં મજા નથી. પહેલાં એક ખુલાસો કરી દઉં, જરાય અતિશયોક્તિથી નથી કહેતો. તમે નસીબદાર છો કે મારા સ્વપ્નની જે સ્કૂલ કોલેજો છે એમાં તમે ભણી રહ્યા છો. આ ખુલાસો કરી દઉં, મારા વિશે ઘણી બધી ગેરસમજો લોકોએ પેદા કરી છે, મારી આખી વાત સાંભળે નહીં. આ એક જ સ્વામિનારાયણ સંપ્રદાય એવો છે કે જે આજે ભારતીય સંસ્કૃતિ મુજબ વિદ્યાર્થીઓની અંદર ઘડતરનું કામ કરી રહ્યો છે. અને કદાચ વિશ્વની અંદર, ભારતમાં નહીં, વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય મંદિરો દ્વારા, ગુરુકુળો દ્વારા સમાજ ઘડતરનું જે કામ કર્યું છે, લગભગ કોઈ સમાજોએ કર્યું નથી, એટલું સરસ કામ થઈ રહ્યું. પણ મારી આખી વાત જુદી છે સાહેબ, મારી આખી વાત જુદી. હું માનું છું વ્યક્તિ મજબૂત થવો છે, વ્યક્તિ મજબૂત થતો નથી. તમને ખબર છે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડ્યુકેશન? એડ્યુકેશન એટલે શું? ટુ એડ્યુકેટ એટલે અંદરની શક્તિઓને બહાર લાવે, દેટ ઇઝ કોલ્ડ એડ્યુકેશન. શું આપણા ત્યાં એવું થાય છે? નથી થતું. મારે ચિત્ર કરવું છે, મારે સંગીત કરવું છે, મારે દોડવું છે, મારે ક્લાઇમ્બિંગ કરવું છે, મારે લખવું છે, મારે એક્ટર બનવું છે, મારે ડાન્સ કરવો છે. શું આપણા ત્યાં સ્કૂલ કોલેજોમાં આવું બધું થાય છે? બહુ ઓછી સ્કૂલો છે કે જ્યાં આ બધું કામ થાય. બસ પહેલો નંબર લાવો, હોશિયાર બનો, ટોપ પર જાઓ, પછી દિવેલ પીધેલા ફરો. આપણે સ્કૂલ કોલેજોમાં પહેલા બીજા ત્રીજા નંબરનું બહુમાન કરીએ છીએ, ખબર છે? ધીઝ આર ધ ટોપર્સ. અલા, છેલ્લા 3 નંબરનું શું? મારા જેવા લોકો ત્યાં જ ઊભા હોય. સવાલ શું છે? એક બાળક ભણવામાં હોશિયાર છે, એક રમતમાં હોશિયાર છે, એક સંગીતમાં. ભગવાન બધાને હોશિયાર બનાવે નહીં તો દરેક બાળક સફળ થવા પેદા થયો છે. વિદ્યાર્થી મિત્રો, તમને એ ખબર છે કે આપણે મનુષ્ય કેમ બન્યા? ખબર છે, 84 લાખ યોનિઓમાં સરસ કામ કર્યા છે, એટલે તો સ્વામિનારાયણ ભગવાને આપણે માણસ બનાવ્યા. અને એમાંય હાથ પગ આંગળીઓ નાક કાન બધું મસ્ત હોય ને તો સમજવાનું લોટરી છે. આ તો હું શું કરું, મરી જાને પાર આવે, શું કરવા જીવે જ હતું. હમણાં એક છોકરો આવ્યો, તમે જુઓ સાહેબ, આજે સમાજમાં તમને છે ને તમારા રોલ મોડલ બીજા બની ગયા છે, તમારા રોલ મોડલ બદલવાની જરૂર. તમને એજ્યુકેશન સાચું શું છે સમજાવવાની જરૂર છે. મોટા થઈને ધોળા આવી ગયા ને પછી પાકા માટલે કાટલું ના બેહે. આ ઉંમરમાં ધીસ ઇઝ ધ એજ કે એકવાર જો તમારું કન્ડિશનિંગ પરફેક્ટ થઈ જાય તો તમે મસ્ત જીવી શકો. તમને ખબર છે સફળતા એટલે શું? વિકાસ કોને કહેવાય ખબર છે? આ કોંગ્રેસ અને ભાજપવાળાએ વિકાસનો એવો અર્થ કર્યો છે, 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે, એવું કર્યું. વિકાસ કોને કહેવાય ખબર છે? તમે સવારે ઘરમાંથી હસતા હસતા નીકળો અને સાંજે હસતા હસતા ઘરે જાઓ, એવું એજ્યુકેશન હોય ને, આને વિકાસ કહેવાય સાહેબ, આને વિકાસ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. પૈસા અને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ મહાવીર અને ભગવાને છોડ્યા જ ના હોત. એ જરૂરી, પણ કેટલા ખબર જ નથી. એ દિલ માગે મોર આવવા દો. માણસ મોટો ભિખારી થતો જ જાય છે. જીવનનો હેતુ શું છે? પહેલાં પોતાના માટે જીવો, પોતાના પરિવાર માટે જીવો, અને 50 વર્ષ થઈ જાય ને એટલે જે સમાજે આપ્યું ને એને પાછું આપવાનું શરૂ કરો, એનું નામ જીવન. આનું નામ જીવન. આવવા દો, આવવા દો.
લાઈફ ઇઝ સો બ્યુટિફુલ, જિંદગી મસ્ત છે, કોઈ કહેતું જ નથી. મોટા થાવ ખબર પડશે, શું પડશે, તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરી, શું ખબર પડશે. તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. તમે જુઓ તો આ બધા વાતો કરે છે, કીપ સ્માઇલિંગ, કે તગારામાંથી સ્માઇલિંગ કરે, કેવી રીતે હશે? દેર આર સો મેની ક્વેશ્ચન્સ એન્ડ નો બડી ઇઝ આન્સર. તમને રોજ 100 સવાલ થાય છે પણ એના જવાબો નથી. લગ્ન થશે કે નહીં થાય સવાલ છે, નોકરી મળશે કે નહીં મળે અહીંથી ભણીને, પણ એના જવાબો જો તમને મળી જાય તો બોલો ચહેરો હસતો આવે કે નહીં, ઊંઘમાં બી ફોટો હસતો, તમને ખબર જ હોય કે આમ થશે ને આમ થશે, આ મારા હાથમાં છે, આ ભગવાનના હાથમાં, દેટ્સ ઓલ. પણ કોઈ કહેતું નથી. ધર્મ સંપ્રદાયોએ આખી જુદી વાત કરી દીધી, એજ્યુકેશન સિસ્ટમે આખી જુદી વાત કરી, બાળક ખોવાઈ ગયું. ઘરમાં પપ્પા મમ્મીને જુઓ, ભારત પાકિસ્તાન જ ચાલતું હોય. સ્કૂલ કોલેજોમાં આવો ત્યાં શિક્ષકોનું ને બીજું બધું પોલિટિક્સ ચાલતું હોય. બજારમાં જાઓ, કોંગ્રેસ ભાજપ ચાલતું, જય પાટીદાર, જય ભીમ, જય પરશુરામ, ઇસ્લામ ખતરે મેં, તું ખતરામ છે, કોઈ ખતરામ નથી, આ બધું ચાલે. વિદ્યાર્થી મિત્રો, સફળ થવા, સક્સેસ થવા આપણો જન્મ થયો છે. કેમ કૂતરા બિલાડા ના બન્યા અને મનુષ્ય બન્યા? કેમ કે સારા કર્મો કર્યા છે. તો આ જન્મમાં તો હવે એવા કર્મો કરવા છે કે બાપુ લોટરી થઈ જાય, થાય કે નહીં? પણ કોઈ કહેતું નથી. તમે જુઓ, તમે મજામાં રહો, તમે આ હસો છો તો કેવા સરસ લાગો છો, ફેર એન્ડ લવલી જેવા, હે ને? અને હમણાં નીચે જોજો, અલા હે, લેસન કર્યું કે નહીં, ચોપડી ક્યાં ગઈ, સાયકલ ક્યાં ગયું, કેટલી ચિંતાઓ. તમે જુઓ, એક બાળક જન્મે ને તો રડે, રડે ને પછી બધા ઘરમાં કહે, અલા છાનું રાખો ને, ગલી 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 ગલી. એ લાલિયો હસ્યો, અમારે લાલિયા ગાલમાં ખાડા પડે છે, ફોટા ફેસબુક પર. આ જ લાલિયો તમારા જેટલો મોટો થાય ને પછી હશે ને, ભાઈ થોડા ગંભીર થાવ, કોંગ્રેસમાંથી ભાજપમાં. પહેલા હસાવે આપણને, ગલી ગલી બેટા હસો, અને મોટા શું દાંત કાઢે છે. તમે જુઓ, હોસ્ટેલમાં રહેતા હો તો મને ખબર નથી, પણ બધા હોસ્ટેલમાં રહો છો. તમે અહીંથી ઘરે જાઓ એટલે શું કરો? જઈને દફતર મૂકી દો, પટ્ટો ફેંકી દો, બૂટ ફેંકી દો, મમ્મી ખાવા ખાઈ લે, આ સામાન્ય દ્રશ્ય. પણ જો આજે તમે ઘરે હસતા હસતા જાઓ, બૂટ વ્યવસ્થિત કાઢો, બરોબર કપડાઓ કાઢો, ચેન્જ કરો, દફતર મૂકો, મમ્મીને ગળે મળો, મમ્મી ખાવા, તું સ્કૂલ ગયો તો કે નહીં? સ્કૂલથી તો દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? તમે મજામાં રહો, કોઈને ગમતું. તમે તમારા પપ્પા નક્કી કરે ને કે આજે ઘરે હસતા હસતા જ આવવું છે ઓફિસથી. પપ્પા આજે 6 વાગે બિચારા હસતા હસતા ઘરમાં આવે ને તો મમ્મી શું કહે, ક્યાં ગયા હતા તમે? તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. અને એટલે સમાજે એક વ્યવસ્થા ગોઠવી, તમને સાચી વાત કહેવાની નહીં. અને સિંહના બચ્ચા ઘેટાના ટોળામાં આવી ગયા છે. સ્કૂલમાં આપણને વિવેકાનંદના ફોટાઓ બતાવે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે ને ક્યાં મંડ્યા રહેવાનું ખબર જ નથી. આજના તમે નસીબદાર છો. હું આજે સુરતમાં, જ્યારે સાહેબ આ 2 વર્ષમાં સુરતમાં આ મારો 85મો પ્રોગ્રામ છે, પાનના ગલ્લા ઉપર આજના યંગ છોકરાઓને 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાય, પહેલી બીજી ત્રીજી, આટલે પેન્ટ પહેર્યો અહીંયા, લો વેસ્ટ, હાલા તારે વેસ્ટ જ ક્યાં છે, ખેંચો તો ઉતરી જાય, અરે કૂતરું પાછો પડે ને તો કેટલે કડી જાય, દોડી ના કે દેશ માટે કોક કરવું છે, તારા માટે કર, દેશ છો ચૂલામ જતો તારું કરતું, ખાલી ખાલી વાતો, મોટી મોટી ફિલોસોફીઓ અને અંદરથી માણસ ખાલી. પણ જ્યાં સુધી તમારામાં આધ્યાત્મિક સંસ્કારો નહીં હોય, આ દેશ 5000 વર્ષની સંસ્કૃતિવાળો દેશ છે. શકો, હુનો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથારી ફેરવીને ગયા, આ દેશ અડીખમ ઉભો. સ્ટીવ જોબ્સ, એપલ કંપનીનો માલિક, આ દેશમાં સંતાઈને રહીને ગયો કે આ દેશ પાસે કઈ તાકાત છે. એ શીખીને ગયો ને આપણે, હું શું કરું, લટકી જા પંખા હાથે, બીજું શું, કાં તો પ્લગમાં 2 આંગળી ગાળી દેવાની, હું હું પૂરું, એમાં શું 5 મિનિટ થાય. યંગ છોકરા છોકરીઓને હું જોઉં છું, જ્યારે મારી સાથે ભગવાન આવું કેમ કરે છે, જખ મારવા કરે તારી સાથે, ભગવાન નવરો છે, ધંધો તારા માટે નવરો બેઠો છે. આપણને સવારથી સાંજ સુધી ફરિયાદો કરવાનું શીખવાડ્યું, આ મારી મમ્મી આવી છે, મારા બાપા આવા છે, આ સરકાર આવી છે, આ સ્કૂલ આવી છે, આ સ્વામીજી આવા છે, આ શિક્ષક આવા છે, મને તો આમ, તું એકલો જ હારો છે, કોઈ હારું જ નથી.
પાયાની વાતો ખબર નથી. બહુ જ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં મારો જન્મ થયો. 1966 મોડલ છું, 52 વર્ષની મારી ઉંમર છે. તમારાથી મોટી મારી દીકરી છે, એને પણ ત્યાં દીકરી આવી છે, હું નાના બની ગયો છું. બીજા નંબરે મારો દીકરો છે, એના લગ્ન છે ફેબ્રુઆરીમાં સુરતમાં જ. આવતા નહીં, આ તો ખાલી કહું છું એમ. પાછા કે સાહેબે કીધું હતું ચલો. અને એક છેલ્લું મોડલ કોલેજમાં ભણે છે, અને એક ઘરવાળી છે, એક જ હોય ને. ઘણા પાછા કંઈક ધર્મપત્ની, એટલે ધર્મપત્ની જો ને બીજી પત્ની થોડી હોય. એવું ખાલી ખાલી આપણા ત્યાં ફોર્માલિટી, બધું બીજાને બતાવવા જીવવાનું. શું શીખવાડ્યું છે? બીજાને બતાવ. તમે જુઓ, હસબન્ડ વાઈફ તૈયાર થાય લગ્નમાં જેવા કેવા તૈયાર થાય. પત્ની 4-5 કપડાં બદલી કાઢે, પપ્પા હોય તો 4-5 શર્ટ બદલી કાઢે, બહાર નીકળે એટલે હીરો હિરોઈન, અને ઘરમાં તો કામવાળી કઈ, ઘરવાળી કઈ ખબર જ ના પડે. તો એવા ગંદા કપડાં પહેર્યા હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, ચાલે તો જોજો. બહાર નીકળે એટલે હિરોઈન, અલા બીજાને બતાવવા જીવવાનું, બીજાને બતાવવા. જુઓ, હમણાં હું તમારા ઘરે આવું ને, સંજય બી નવી ચાદર, આપણે હાલા ફાટેલીમાં ઊંઘતા હોઈએ. સંજય બી ઘરે આવે નવા કપ રકાવી, આપણે હાલા તૂટેલી પીતા હોઈએ. સાહેબ, પાપ અને પુણ્યની સંજય રાવલની એક જ લીટીની વ્યાખ્યા છે, જે બીજાને બતાવવા કરો ને એ બધું દોસ્તો પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય, આટલી જ વ્યાખ્યા છે. મૂળ વાત શું છે? આપણને પાયાની વાતો જ ખબર નથી. મને ખબર પડી ગઈ, મારો દાવો નથી, પણ આજે જે રીતે 1 કરોડથી વધુ લોકો યુટ્યુબ પર મને જોતા હોય, રોજને 2 સેમિનાર કરું તો ઓછા પડે, અને 27 લાખ યુવાનો જ્યારે ફોલો કરતા હોય ત્યારે એમ થાય કે તાલિયા તારી વાતમાં દમ છે, આ વાત બરાબર છે, લોકોને આ અડે છે. હું કોઈ વક્તા નથી, સ્પીકર નથી, મેં આનો કોઈ કોર્સ કર્યો છે ના, મારે ધર્મ સંપ્રદાય કોંગ્રેસ ભાજપ સાથે કોઈ લેવા દેવા છે, મારે વ્યક્તિ સાથે લેવા. વ્યક્તિ મજબૂત હશે, સમાજ મજબૂત થશે, સમાજ મજબૂત થશે, દેશ મજબૂત થશે. પણ આખી વાત જુદી ચાલે. અને સેન્ટરમાં જે બાળક હતો એ બાળક ખોવાઈ ગયો. સ્કૂલ કોલેજોની અંદર આપણને જે શીખવાડે છે સારું, જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે છે સ્કૂલ કોલેજોમાં ભણાવતા નથી. લોચા તો રહેવાના જ, હું શું કરું? આવા સમય પણ આજે આવી સ્કૂલ કોલેજો છે, કદાચ આવી 5% સ્કૂલ કોલેજો છે જ્યાં આજે પણ સારા કામો થઈ રહ્યા છે. બાકી તો રબર સ્ટેમ્પો તૈયાર થાય છે. અંગ્રેજો બહુ હોશિયાર હતા સાહેબ, તમને ખબર છે, 1835 જ્હોન મેકેલો આ દેશમાં ફરવા નીકળ્યો, અને એને જોયું, એના સંસ્મરણોમાં લખ્યું છે કે આ દેશમાં એક પણ ભિખારી નથી, એક પણ ગરીબ નથી. પણ જો આ દેશને લૂંટવો હોય, આ દેશને બરબાદ કરવો હોય, તો એના સંસ્કારો ખતમ કરી નાખો, એનું એજ્યુકેશન ખરાબ કરી નાખો, એના ત્યાં જે આધ્યાત્મિકતા છે એને ખલાસ કરી નાખો, અને અંગ્રેજી કેળવણી દાખલ કરી દો. અને એ કરીને ગયા, 5 વિષય ભણવાના, ગણિત વિજ્ઞાન ભૂગોળ ઢેંકણું પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે ભણવાનું, મારો છોકરો ભણે. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી, નવું લાવો લપસીના જેવાયું. એક ધાર્યું ભણાવવામાં આવે છે, અને વિદ્યાર્થી જાણે છે કે આ હાલું કંઈ કામ આવવાનું નથી. એવી સ્કૂલ કોલેજોની જરૂર છે જ્યાં 1st, 2nd, 3rd નંબરનું તો બહુમાન થાય, પણ રમત ગમતમાં હોય, વિજ્ઞાનમાં હોય, સ્પોર્ટ્સમાં હોય, દરેક ક્ષેત્રમાં જેનો 1st, 2nd આવે એના પણ ફોટા લાગે ને, ત્યારે આ ભારતનો જબરજસ્ત વિકાસ થશે. આ થવું જોઈએ. એક માણસને આધ્યાત્મિકમાં રસ છે, એક બાળકને પોતાના ભારતના સંસ્કારોમાં રસ છે, એને એનું ભણાવો. એટલે મેં તો એવું સ્વપ્ન જોયું છે, એવી એક સ્કૂલ બનાવી છે, સ્વપ્ન છે મારું, થશે કે નહીં ખબર નથી. 50 જાતના ક્લાસીસ બનાવવાના, એક રમતગમતનો હોલ, એકમાં સમાજ વિદ્યાનો રૂમ, એકમાં સ્કેટિંગનો, એકમાં સ્વિમિંગ પુલ, એક મેદાનમાં ઘોડેસવારી, એકમાં ફૂટબોલ, એકમાં ક્રિકેટ, એકમાં રોબોટ રૂમ, એકમાં બ્યુટી પાર્લર, એકમાં ગેરેજ, એકમાં પાનનો ગલ્લો. બધું ખબર હોય તો જ છોડાય ને, ખબર ના તો ઝડપાઈ જાઓ. પછી કોઈ પણ બાળકને 5 વર્ષે જ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે, 2.5 વર્ષના ગલુડિયાને નો એડમિશન. મમ્મી ડેડા, અને ગુજરાતી મીડિયમમાં ભણાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી જરૂરી છે, વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે, પણ અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. આ યાદ રાખજો. અલા પેલા ધોલિયાન ગુજરાતી આવડે છે? ધોલિયાન ગુજરાતી આવડે? આપણને ઇંગ્લિશ નહીં આવડતું, બે હરખત નહીં.
કોન્ફિડન્સ. સવાલ શું છે? તમારો આત્મવિશ્વાસ. એકવાર તમારી માતૃભાષામાં તમારો આત્મવિશ્વાસ આવી જાય ને, પછી તમે કોઈ પણ ભાષા એક મહિનામાં શીખી શકો. પણ બધું ખોટું ચાલે. તમે જુઓ, તમારે અંગ્રેજી શીખવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ કે નહીં? સ્પેલિંગ બેલિંગ આવડે નહીં કે અંગ્રેજી બોલો કે તગારામાંથી આવડે? અને પછી કેવું અંગ્રેજી બોલે? આપણો છોકરો બાઇક લઈને પડી જતો હોય તો ડેમેજ થઈ ગયો, એટલે ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય. અને ગુજરાતી માતાઓ તો અંગ્રેજીનો સત્યાનાશ કરી નાખે. મૂળ વાત શું છે કે દોસ્તો, જીવન બહુ મસ્ત છે, જિંદગી એટલી સરસ છે. અને આ જીવન વિશેની પાયાની વાતો જો તમને સંસ્કારોની વાત સમજ આપી દેવામાં આવે તો જીવન મસ્ત પસાર થઈ. તમારી પાસે સાયકલ હોય કે મર્સિડીઝ હોય, તમે જીવન મસ્ત જીવો. ઈશ્વરે મને જ્યાં જન્મ આપ્યો પરફેક્ટ આપ્યો. અને એ ભાવના આવી જાય, મહેનત કરો ઈમાનદારીથી, પ્રમાણિકતાથી, અને પછી તમે જુઓ કે તમારો ફોટો ઊંઘમાં હસતો આવશે. એકચ્યુઅલી આજે અહીંયા પ્રોગ્રામનું કોઈ આયોજન નહોતું, પણ પ્રિતેશ ક્યાં છે? પ્રિતેશ ઉભો થા. આ ભાઈ માટે એક જોરદાર તાળી પાડો. આ પ્રિતેશ આ ગુરુકુલનો વિદ્યાર્થી છે અને મારો પણ વિદ્યાર્થી છે. અને એનો પ્રેમ અને તમારા બધાનો આ ગુરુકુળે મને બહુ પ્રેમ આપ્યો છે, એટલે આજે આ સેમિનાર અહીંયા થયો છે. વિદ્યાર્થી મિત્રો, પાયાની વાત શું છે? એક ગરીબ ઘરમાં હું જન્મ્યો જ્યાં બે ટાઈમ ખાવાની તકલીફ હતી. મારા ઘરમાં સંડાસ નહીં, બાથરૂમ નહીં, મારી પાસે દફતર નહીં. ઉપરથી ચોપડી નાખો તો નીચેથી નીકળી જાય, આમ વાળીને પકડવું પડે. એક દિવસ મેં ઘરે ઝઘડો કર્યો, મારા બાપુજીને કીધું સાયકલ લઈ આપો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને જાય, લ્યુના લઈને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે શું? મને કે હોંધા ના મળે, પનો પહોંચે નહીં. મેં તું સાયકલ લઈ આપો, નહીં તો સ્કૂલ નહીં જવું. એ દિવસે મારા અભણ બાપુજીએ મને જે વાત કરી, દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. શું કહ્યું મારા બાપુજીએ? હાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હતો? મેં સાલી વાત હાજી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હતો, કોઈ તકલીફ હતી? પણ હવે આવી ગયા તો આવી ગયા, ક્યાં જન્મ લેવા આપણા હાથમાં છે? મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, 52 વર્ષની મારી ઉંમર છે, સવારે 100 દંડ મારું છું, 100 ડીપ્સ. કેટલા? 1 કલાક કસરત કરું છું, વોકર પર 1.5 કલાક ચાલુ છું, અને 4,000 થી 5,000 પુસ્તકો વાંચીને આપની સામે ઊભો છું આજે. અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ, બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો, કોઈ પણ વાર્તા તેમાં એક વાક્ય આવે ખબર છે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ હાલો ગરીબ જ હોય. એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ આજે તમારી સામે ઊભો છું ત્યારે મારી 121 બંગલાની સ્કીમ ચાલે છે. 200 દુકાનોનું જબરજસ્ત મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવું છું. હમણાં જ મેં પાલનપુર નવાબનો કરોડો રૂપિયામાં પેલેસ ખરીદ્યો. એક સરસ હોટલ બનાવું છું, 2 જીમ ચલાવું છું, બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, વિટામિન સી જેવી ફિલ્મો બનાવું છું, પુસ્તકો લખું છું અને આવી કથાઓ કરું છું. બોલો છે ને જલસા, છે ને મજા? એટલે એક વિદ્યાર્થી ઊભો થયો, સંજયભાઈ તમે આવું બધું કેવી રીતે કર્યું? મેં કીધું બેંક લૂંટી. એટલે એક બીજો વિદ્યાર્થી બોલ્યો, સાહેબ અમારે શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને ભાઈ ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવો છે તું, તારે હાલા કંઈ કરવું જ નથી. વિદ્યાર્થી મિત્રો, મેં બૂટ પોલિશ કરી છે બસ સ્ટેન્ડ ઉપર, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 યર્સ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. સખત મહેનતનો વિકલ્પ હોતો નથી, નસીબ બસીબ તંબુરો હોતું નથી, એને બનાવવું પડે છે. આ વાત આપણે સમજવાની. 18 કલાક 5 વર્ષ મહેનત કરો ને ગાડી ના આવે ને, તમારે ત્યાં કચરા પોતું કરવાઈ જઈશ. હું શું કરું, મરી જા પાર આવે, શું કરવા જીવે છે તું? અમારે તો કોઈ હુસતું જ નથી. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય તારી હાથ. માં તો નસીબ જ ફૂટેલા, તું ઢોલ છે ફૂટેલો આખો. વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત, જો હૈ સો હૈ. મને જ્યાં જન્મ આપ્યો ઈશ્વરે, જે ઘરમાં આપ્યો એ બેસ્ટ આપ્યો. બીજી વાત, જો હૈ સો હૈ, જે છે એમાં હું ખુશ છું. મેરા હૈ સો જાવે નહીં,
જો જાવે સો મેરાને. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય ભગવાન ખુશ. હું સુરત દિવેલ પીધેલો ફરું. આપણે 94% મહેનત કરી બરાબર 54 આવ્યા તો ભગવાન ખુશ? આપણે તો 94 આવી ગયા તો આપણે ખુશ? બોલો ક્યાંય દુઃખી થવાનો સવાલ કરો. મેં તો એટલી મહેનત કરીને બોલો 100% જ ના આવ્યા, હવે ભણવું જ નથી, જા ઘેર, આ દુનિયાને તારું કંઈ કામ નથી. આપણને સાચી વાત સમજાઈ નથી કે જીવન બહુ મસ્ત છે. કોઈ પણ ચીજ બને, કોઈ પણ ઘટના બને, એ સારા માટે બને, જે થાય તે સારા માટે. આ ભાવ પેદા થઈ જાય, ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધા પેદા થઈ જાય તો જીવન બહુ મસ્ત છે. તમે સુરતમાં વાયરો ઉપર 4-5 હજાર કબૂતરો જોયા છે બેઠા હોય રાત્રે? આમ જોયા છે? કોઈ દિવસ પેપરમાં આવ્યું કે 2000 કબૂતર પડી ગયા? આવે તો તમને મને ભગવાન પડવા દેશે? એટલે થોડી તો એની ઇજ્જત કરો. રોજ શું ભિખારીને જેમ હું શું કરું, મન તો કોઈ હુસતું જ નથી. અહીં આવતું તને બધું હુજાડી દઉં. વિદ્યાર્થી મિત્રો, વેકેશન પડે ને ઉનાળાનું ને દિવાળીનું, તો ગોવા માઉન્ટ આબુ નહીં જવાનું, પણ એ 20 દિવસ કોઈ કરિયાણાની દુકાન પર નોકરી કરજો, પેટ્રોલ પંપ પર નોકરી કરજો, ચાની લારી પર નોકરી કરજો, ભજીયાની લારી પર કામ કરજો, અને એ જે વિકાસ થશે ને એ આ સ્કૂલોમાં નહીં થાય એવો વિકાસ થશે. આ યાદ રાખજો. આ કરો, ફરવા ના જાઓ. આ તમારા જીવનનો ગોલ્ડન પિરિયડ છે. બેસી ના રહો, ચોપડામાં હિસાબ પૈસાનો ના રાખો, સમયનો રાખો કે મારા 24 કલાક ગયા ક્યાં. સ્કૂલ ગયો, નાહવા બેઠો, બાથરૂમ ગયો, ટોયલેટ ગયો, જમ્યો, રોજ 3-4 કલાક ખોવાઈ જશે. સાહેબ આટલું કામ કરું છું તો પણ ફ્રી હોઉં છું, એનું કારણ ટાઈમ મેનેજમેન્ટ. 1100 સેમિનાર કર્યા પણ 10 વાગ્યાનો ટાઈમ કોને, અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા કે ભારત હોય, 10 એટલે 10 વાગે હું કેમ્પસમાં હાજર થઈ જઉં, પરફેક્ટ ટાઈમ. અને આપણે તો જીએ કેટલા આવ્યો, 10 વાગ્યા? હા હું હમણાં આવ્યો 5 મિનિટમાં, કલાકમાં આવે નહીં. તમે કોઈની 1 મિનિટ બગાડો ને એટલે ભગવાન તમારી 1 મિનિટ બગાડે. આજે હું અહીંયા 500 વિદ્યાર્થીઓની 500 મિનિટ મોડો આવું તો ભગવાન મારી 500 મિનિટ બગાડે કે ના બગાડે? માટે કોઈનો સમય બગાડવો. હવે આપણે જીવનમાં સફળ થવું છે, ટોપ પર જવું છે, લાડી ગાડી વાડી બધું મસ્ત કરવું છે. કેવી રીતે થાય? ટકા આવે તો જ થાય. 94% આવે ને 54% ઘેર, 54% મર્સિડીઝમાં ફરતા હોય અને 94% ત્યાં નોકરી કરતા હોય, એવું થાય. સુરતના 100 કરોડપતિઓને મળ્યો સાહેબ, એક પણ માણસ 10 ચોપડી ઉપર ભણ્યો નથી. એમાં સંજયભાઈ એવું છે ને, 10-10 હજાર કરોડની પાર્ટીઓ, એનો મતલબ એ નથી કે ભણવાનું ખોટું છે. પણ જેને ટકા નથી આવતા એ પણ સફળ થઈ શકે, એના માટે આ સેમિનાર છે. કોઈ ટકા લઈને સફળ થાય, કોઈ નપાસ થઈને સફળ થાય. ભગવાને મનુષ્ય જ બનાવ્યા સફળ થવા. જીવનની 4 અવસ્થાઓ છે. કેટલી અવસ્થાઓ છે? જેને સુખી થવું છે, મસ્ત જીવવું છે, ટોપ પર જવું છે, એના માટે પહેલું છે ધર્મ. શું છે પહેલું? બીજું છે પૈસા કમાવા. ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ, કુછ કુછ હોતા હૈ. અત્યારે તો તમે સ્વામિનારાયણ ગુરુકુલ કે ક્યાંય પણ જોઈને જો પ્રેમ કે આ બોલ્યો ને, આ ભાઈ તો કેવું બોલે છે સાહેબ. એને આપણી ગેરસમજો એ ગંદો બનાવી દીધો. આપણે ભગવાને ગીતામાં લખ્યું છે, કુરાનમાં લખ્યું છે, બાઇબલમાં લખ્યું. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે લગ્ન થવા, અને ચોથું છે મોક્ષ. પછી ભગવાને આપણને પૃથ્વી પર મોકલીને શું કીધું ખબર છે? કે હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. આપણે શું ચાલુ કર્યું? આ બે હું કરું ને આ બે તું કર. આ લોચા એમાં પડ્યા. કોઈ ધર્મ ને મોક્ષ માટે મથવાનું નહીં. મેં અને પૈસા ને લગ્ન ક્યાં છો? ચાલુ કહો ના પ્યાર હૈ. વિદ્યાર્થી મિત્રો, એ પણ જરૂરી છે, આ પણ જરૂરી છે, પણ ધર્મ અને મોક્ષ આપણે કરવાનું છે તો આ બે આપણને મળશે. પણ આ બે કરશો તો, આ બે નહીં કરો તો ભગવાન તમને કદી આ બે આપશે નહીં, એવું એને કહ્યું છે. આ એના બાપની જમીન, આપણા બાપની નથી. તમે જુઓ ભગવાને કેવો પહેરો ગોઠવ્યો છે. કોઈ બેટો એક સોયની ટાંકણી લઈ જઈ શકે ઉપર? અહીંથી લીધું નહીં, મૂકીને જવાનું. કોઈ લઈ જાય કે પેલા ભાઈ 5 કરોડ હાથે લેતા ગયા? હાલા વેંટી બી કાઢ નાખે છે એટલે કે કાઢો. જીવન મસ્ત છે. તો આ 4-4 ની વ્યાખ્યાઓ તમને ખોટી શીખવાડી.
હું તમને સાચી વ્યાખ્યાઓ ટૂંકમાં કહેવા આવ્યો છું, મારા યુટ્યુબ પર વિડીયો જોજો, બહુ ડિટેલમાં એમાં લખેલું છે. પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? હિન્દુ, મુસલમાન, ખ્રિશ્ચન, આ ધર્મ જ? આ ધર્મ નથી, પર્વતની ટોચ પર જવાના રસ્તા છે, જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જાય. ધર્મ બધાનો એક હોય, તમારો મારો મુસલમાન ખ્રિશ્ચન ધર્મ એક જ હોય. આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? જેને સફળ થવું છે, ઊંઘમાંય ફોટો હસતો રાખવો. પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળતો બધા. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો 101 જમા કરાવવા પડે કે નહીં? પહેલા બેલેન્સ ના હોય બાપા મેનેજરો ચેક પાસ થાય તો પહેલા જમા તો કરાવો. સમાજ માટે કંઈ કરો તો સમાજ તમને આપશે, ભગવાન આપશે. તો પહેલો ધર્મ શું છે? ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જવું, ભીખ માગવા જવું. ભગવાન સ્વામિનારાયણ તારો આભાર કે તારે આવી સરસ સ્કૂલમાં ભણવા મૂક્યા, તારો આભાર કે આવા સંસ્કારી લોકો વચ્ચે રાખ્યા, ભગવાન તારો આભાર કે આવા હાથ પગ બધું સલામત છે. આવું મેદાન છે ને 100માંથી 2 સ્કૂલમાં નથી હોતું, તમે નસીબદાર. તો કોઈ દિવસ ભગવાનને થેન્ક યુ કીધું? આયા મોસું ઉડ્યું, આયા તો આયા ઉડ્યું. ભગવાન પાસે માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. રોજ ભગવાન આગળ જે નર્સોની આમ છે તેમ છે. તમને એક સસ્પેન્સ કહી દઉં, ભગવાનનું બહુ ઓછી જગ્યાએ હું કહું છું. જે લોકો રોવે છે, ફરિયાદો કરે છે, ઓછું પડે છે, એમના માટે કહું છું. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય, એનો નિયમ છે. મરદ બને શક્તિશાળી બને. પહેલો ધર્મ છે ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જવા. સવાર પથારીમાંથી ઉઠો, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય તું ગો, એ ઈશ્વર તારો આભાર કે ઉઠાડી દીધા. કેમ? કેટલાય રાત્રે ઊંઘી જાય, હવાર ઉઠતા જ નથી. એ ગયા ખબર છે, હાજા હમદર. એ વિદ્યાર્થી મિત્રો, જીવી લો જિંદગીને આજને, સવારે ઉઠશો કે નહીં ખબર નથી. પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં. બીજો ધર્મ, તમારાથી મા બાપને પગે કેટલા લોકો લાગો? જે હાથ ઊંચો કરશો, વેરી ગુડ. જે લોકો નથી લાગતા એને પ્રણામ કે તમે સાચું બોલ્યા. ઠાકુર તૂટ સકતા હૈ લેકિન ઝુક નહીં સકતા. પાછો લાગે તો કેવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને. વિદ્યાર્થી મિત્રો, હું મારી માને પગે લાગીને ઘરેથી નીકળું ને, કોઈના બાપની તાકાત નથી કે સંજય રાવલને ઝુકાઈ શકે. આટલો પાવર આવી જાય સાહેબ, આટલો પાવર આવી જાય. આ તમને ખબર નથી પણ આમ આમ નહીં, બિલકુલ ચરણ સ્પર્શ કરીને દિલથી. આ આપણો ધર્મ છે. એક વાઇબ્રેશન પેદા થાય છે અને એ વાઇબ્રેશન દુનિયાની બધી બુરાઈઓથી તમને બચાવે છે. જે લોકો નથી લાગતા ને એમના માટે એક વાત કહી દઉં. તમે એક સાંભળ્યું છે પહેલી નજરનો પ્રેમ? ફર્સ્ટ સાઈટ સાહેબ, મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ, મને તો પેલો છોકરો આ જોતા હું ગમે. વિદ્યાર્થી મિત્રો, આ દેશની સૌથી મોટી આ બદકિસ્મતી છે કે પહેલી નજરનો પ્રેમ તમને ખબર જ નહીં. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય ખબર છે? આપણે માના પેટમાં હોઈએ ને, માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બેરો છે કે બોગડો છે. અને આપણું મોઢું જોયા વગર આપણી માં આપણા જન્મ પહેલાં લંગોટ બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. આને કહેવાય. અને એટલે સાહેબ, મા બાપને પગે પડશો ને, જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં શોધશો ને નહીં મળે. પહેલા મારા મા બાપ, અને પછી તમે જુઓ તમારામાં કેવો વિલ પાવર આવી. તમારામાં તમે સિંહના બચ્ચા છો ઘેટાના ટોળામાં. આ પથ્થર, આ છે ને પોડિયમ જેટલો એક પથ્થર હોય તો આપણને એમાં પથ્થર જ દેખાય, પણ મૂર્તિકારને એમાં મૂર્તિ દેખાય ખબર છે. મૂર્તિકાર પથ્થરને શું કરે? ઘડતો નથી, એ ચોરસ પથ્થર ઉપરથી વધારાનો કચરો કાઢી નાખે છે. અને વધારાનો કચરો કાઢી નાખે એટલે અંદર છુપાયેલી બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય. સાચું કે ખોટું? હું જો ગુજરાતનો સીએમ થયો ને, થવાનો છું, નક્કી કર્યું. ખાલી ખાલી ધ્યેય ઊંચો રાખવો. હાલા સ્કૂલમાં આવું શીખવા ગયો, ધ્યેય ઊંચો રાખો એટલે મંગલ પર ઘર બનાવું બની જાય. હાલા સુરતમાં ભાડે નહીં મળતું, ક્યાંથી બને? બેટા પોઝિટિવ વિચાર કરવા, નેગેટિવ નહીં કરવા. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. વિદ્યાર્થી મિત્રો, એક ચીજ યાદ રાખજો, આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર છે? શિખામણો.
અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કે કે આપવાને લેવાવાળા બે સમજે કાં તો બીજા માટે હલા ઠોકે જ જાય છે, લો લો લો. શિક્ષકોનું રિસ્પેક્ટ કરો, ગુરુઓનું રિસ્પેક્ટ કરો. અને સાચો ગુરુ કોને કહેવાય, સાચો શિક્ષક કોને કહેવાય? જે તમને ટોળામાં રાખે નહીં, ટોળાથી જુદા પાડે કે તારામાં આ શક્તિ છે, તું આ કર, આને ગુરુ કહેવાય. આને ગુરુ કહેવાય જે તમને કહે તું ભૂગોળમાં હોશિયાર છે, તું ગણિતમાં, તું આધ્યાત્મિકતા, તું સ્પોર્ટ્સમાં, તું આ ના કર, તું આ કર. પણ બધા કરે એ કરવાનું કે એ ગુરુ બરાબર યોગ્યતા ના કહેવાય, પણ તમારી શક્તિઓને ઓળખી અને તમને કહે કે તું આ કર, અને પછી તમે જુઓ કે બાળક કેવું તૈયાર થાય. એટલે શિક્ષકોને પગે લાગવું, ગુરુઓને પગે લાગવું, એ આપણો ત્રીજો ધર્મ. ચોથો ધર્મ, આ બોડી કોનું? આપણું બાજુવાળાનું. આપણું આના પ્રત્યેનો ધર્મ શું? ખાઈ ખાઈને પારા જેવા થવાનું, શ્વાસ ચડે છે, આમ પીપળા જેવા લોકો હોય. મારા પહેલાં તો હું કચરા પોતું કરવા જતો વ્યાયામશાળામાં, અત્યારે મારા જીમ ચાલે છે. મારા જીમમાં બધા કરોડપતિ આવે, ઝાડિયા પાડ્યા, સંજય ભાઈ વજન ઉતારવું છે. મેં કીધું મિસ્ત્રીભાઈજીને રંધો મરાવો, હવે કંઈ થાય નહીં ભાઈ, પતી ગયો. કે દોસ્તો રોજ કસરત કરો, આ મેદાનમાં કુસ્તી કરો, મારામારી કરો, દેઠોક બેસી ના રહો, મને તો શ્વાસ ચડે છે. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું, નક્કી કર્યું, તો નિયમ નંબર 4 કે ધોરણ 12 પછી નો મેડિકલ એન્જિનિયરિંગ બીએસસી બીકોમ, 1 વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ. વાહ, હવે તો સીએમ બનવાનું પાક્કું. એક વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ હોવી જોઈએ. આ ખેપતા જેવા છોકરા હોય, અરે તમે દીકરીઓ જુઓ ને તો ખેપ ખિસકોલી જેવી, પથરો મારે તો આટલે પડાય. અને કોઈ બી સાહેબ હું આજે 100 દંડ મારું છું, 25-25. કેટલા જણા અમારી 100 દંડ મારે? હા દોસ્ત, એક સેલ્ફી થઈ જાય પછી આપણે. તમારી સ્કૂલમાં હરીફાઈ કરો, જે છોકરા 100 દંડ મારતા થાય ને એને મારા તરફથી દર સાલ મસ્ત ઇનામ આપીશ સાહેબ. ચાલુ કરો, દંડ એટલે ખબર પડે છે ને. સો દંડ મારો, આ છાતી છે ને મસ્ત હોવી જોઈએ, બટન ખુલ્લા રાખવાના પણ પાસળીઓ ના દેખાતી હોવી જોઈએ. શક્તિશાળી બનો, કોઈને પકડો ને તો છોડો નહીં, આમ બરાબર મજબૂત હોય. આ દફતર કેટલું ભારે છે, તું મરી જા, પાર આવે તું સારા, 10 કિલો વજન ના ઉપાડે તું કામનો શું છે. વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે એક ઢોલિયાએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેર્યા છે, સાધુ જેવા સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે જરા ચાદર સરખી કરી અને શું કહ્યું, તમારા દેશમાં તમારા કપડાં અને તમારા જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે, મારા દેશમાં મારું શરીર ને મારા સંસ્કારો મારી પર્સનાલિટી નક્કી કરે. આપણે એ દેશના લોકો, આ આપણે ભૂલી ગયા. શું સારું બોલ્યા, ખાલી ખાલી વાતો. મને વિદ્યાર્થીઓ મળે, સાહેબ તમારું બહુ સાંભળ્યું, તમને મેં તું કરે છું કે મરી જા ના સાંભળતા તમે. કસરત કરો દોસ્તો, ઘરે, આપણે જીમમાં ન જવું. દોડા કૂદો 1000, 50 બેઠક કરો, 50 દંડ મારો, પગ આ નાક છે ને આ ઢીચરને અડવું જોઈએ, જમીન પર હુઈ જાઓ તો પગ પાછા, આટલું કરો ને પિસ્તોલ જેવા રહો તમે, એકદમ રેડી રૂ જાવે. ચોથો ધર્મ છે રોજ કસરત કરો. પાંચમો ધર્મ, તમારું દિલ કે ને કરો, બુદ્ધિ કે નહીં, પણ સ્કૂલમાં બધું બુદ્ધિનું વિજ્ઞાન હે. જુઓ તમને સ્કૂલમાં કેવું શીખવાડે, દાખલો આપો. આ સ્ટેજ બનાવવું હોય તો 100 માણસ હોય 100 દિવસમાં બની જાય, બરાબર. 200 હોય તો કેટલા દિવસમાં બને? 400 હોય તો? 800, 1600, 3 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય? આ સાલા આવું શીખવાડે આપણને, આમ કરો તો આમ થાય, અલા ના થાય તો થતું હોય એમ થાય.
હમણાં હું વીઆર મોલમાં ગયો કાલ રાતે, તે એક છોકરી ઉભેલી. કેમ છે સર? મેં કીધું મજામાં. મને કે સર બાય વન ગેટ ટુ ફ્રી. મેં કીધું એટલે શું? મને કે એક ખરીદો બે મફત. મેં તો 2000 નોટ આપી, કીધું બે પાછી આપ. ઉલ્લુ બનાવવાના ધંધા તમને શીખવાડે છે, અને એટલે જીવનમાં બધા નિષ્ફળ જાય છે. સંસ્કારો આવી જાય, સમજ આવી જાય. લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. 1984 મારું 12મું થયું. 12મું થયું. હાલા મેં સાયન્સ રાખ્યું. મેં તું અહીંયા સાયન્સ છે? મેં સાયન્સ રાખ્યું, તું ડોક્ટર થઈ જાઉં, ગરીબી દૂર થઈ જાય. બધું ગોખી માર્યું. તમારે ટકા લાવવા શું કરવાનું? વિદ્યાર્થી મિત્રો, એક બીજી વાત યાદ રાખજો, મને છે ને સ્કૂલ કોલેજવાળા બીજી વાર બોલાવતા નથી, સમજી ગયા? પણ ના બોલાવે તો આપણો ક્યાં ધંધો છે? પણ આ સ્કૂલ કોલેજ, આ ગુરુકુળે મને ફરીથી બોલાવે છે, એનો મતલબ કે મારી વાતો સંતોને પણ ગમી છે, એનો મને ગૌરવ છે. અને એમણે મને કહ્યું છે કે સંજયભાઈ, તમારે જે કહેવું એ કહેજો. તમે સમજો, એ ચાહે છે કે તમારા સુધી સાચી વાત પહોંચે. એમની મર્યાદાઓ છે, મારી કોઈ મર્યાદા નથી, કે હું સંસારી માણસ. તમારી સ્કૂલ કોલેજો તમારી શેની પરીક્ષાઓ લે છે ખબર છે? તમે એક વર્ષમાં કેટલું ગોખી શકો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો, એનું માપ છે, તમારી હોશિયારીનું માપ નથી. આ યાદ રાખજો. મેં બધું ગોખી માર્યું. એનેસોડિયમ, કે પોટાશિયમ, એનએચ ફોર, એચ હાઇડ્રોજન, એજી સિલ્વર, એચજી મર્ક્યુરી, સ્યુ ગ્રુપ, સીએલ ક્લોરાઇડ, બીઆર બ્રોમાઇડ, આયોડાઇડ, એનો ટુ નાઇટ્રેટ, સીએલ ક્લોરાઇડ, એમએનઓ ફોર બ્રોમાઇડ, બધું. સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. 450 માંથી 45 માર્ક આવ્યા. આ સ્કૂલ કોલેજો વાળા છે ને આપણો સત્યાનાશ કરે. કેવું શીખવાડે? ગાંધીજી જેવા બનો. અલા કસ્તુરબા ક્યાંથી લાવવાના? ભગતસિંહ જેવા બનો. અલા બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય? કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાનો છે. આટલું જ કરવાનું, કશું કરવાનું. મારી હરીફાઈ મારી જોડે છે. ગઈકાલે રાત્રે સેમિનાર કર્યો, એનાથી આજે બેસ્ટ થવો જોઈએ. આવતીકાલે મારે આ કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે, એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા છે, તો કોઈ કોઈના જેવું થઈ શકે? ડોક્ટર બનો? અલા નથી બનવું. વિદ્યાર્થી મિત્રો, સરકારે જે રીતે રૂપિયા આપી અને મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો ખોલી છે ખબર છે? 10 વર્ષ પછી ડોક્ટરો તો ગલીએ ગલીએ ફરતા હશે, ખાંસી ઉધરસ થવાનું. અને એન્જિનિયરો તો લારીમાં સિમેન્ટ લઈને ફરતા હશે, થીગડું મરાવું છે. આ દેશને ડોક્ટરો એન્જિનિયરોની જરૂર છે. હું એમનું રિસ્પેક્ટ કરું. તમે ભણવામાં હોશિયાર હશો ને તો અમે જે 30 વર્ષે મેળવ્યું ને તમે 10 વર્ષમાં મેળવી શકશો. પણ મારું કહેવું એ છે કે જે ડોક્ટર એન્જિનિયર નથી એ પણ નક્કામાં નથી. આ વાત મારી પાયાની વાત છે. કોઈ એમ ના માનશો કે હું ભણવાનો વિરોધી છું. હું એમ કહું છું, ઈશ્વર જે કરે તે સારા. એ 12માની એન્યુઅલ એક્ઝામ 45 માર્ક આવ્યા. મારા પ્રિન્સિપાલ કહેતા, પપ્પાને બોલાવી આવો. હાલા પ્રિન્સિપાલ એક જ કામ કે બાપાને બોલાવો. બાપાને શું કામ? હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું, તો એક નિયમ લાવવાનો છું કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. જોઈએ એટલી વચ્ચે આવું છે. અલા ભારત પાકિસ્તાનમાં અમેરિકાનું કોઈ કોમ ખરું? આપણે ફોડી લેશું 2 જણા.
પછી 12મા એન્યુઅલ એક્ઝામમાં મારા 19 મિત્રો મેડિકલ એન્જિનિયરિંગમાં ગયા, સંજય રાવલ 54%. કીધું પાસ તો થઈ ગયા. સાહેબ મેં બીએસસી કર્યું, ડૉક્ટર થવાના સ્વપ્ન હતા, પણ મારી બાએ સમજાવ્યું હતું, સખત મહેનત કર્યા પછી જે પરિણામ આવે એમાં ઈશ્વર ખુશ છે, માટે એમાં પણ ખુશ રહેવું. મેં બીએસસી કર્યું ખટારા જેવી કોલેજમાં, ભણવાના પૈસા નહોતા, વેઇટરની નોકરી શરૂ કરી, બ્રાહ્મણનો છોકરો, 3 વર્ષ હોટલમાં મેં વાસણ ધોયા છે, કપરકા બી ધોયા છે, ટોયલેટ બાથરૂમ સાફ કર્યા, ચાદરો બદલાઈ છે, લોકોનો સામાન નીચેથી 3 માળ બેગો ઉપાડીને લઈ જતો. કોઈ કામ નાનું હતું નથી, પણ કામ ના કરવું એ સૌથી હરામીગીરી કહેવાય. કામ કરવાનું શરૂ કર્યું, મારા કપડાં જાતે ધોઈશ, મારા વાસણ જાતે ધોઈશ, મારું કબાટ જાતે ગોઠવીશ, મારું કામ બધું જાતે કરીશ, તો દુનિયાના કોઈ પણ દેશમાં જશો ને પાછા નહીં આવો. મમ્મી કપડાં આપજે, મરી જા તું, તું પૂરો થઈ જા. મમ્મી ખાવા આપજે, જાતે લઈ લેવાનું, જમીન ડીશ મૂકી દેવાની, આ આપણામાં નથી ને એટલે જીવનમાં થાકી જઈએ. કસરત કરો, બોડી બનાવો. આ મહત્વની વાતની સાથે હું આ બીજી બધી વાતો મને જેમ યાદ આવે એમ તમને કરતો જઉં. એ બીએસસી કર્યું, ડાયમંડના બિઝનેસમાં ગયો. અમારા પાલનપુરમાં સુરતથી વધારે ડાયમંડનો બિઝનેસ 2 ઘંટીથી શરૂ કરીને 70 ઘંટી સુધી કરી, એવું મોટું નુકસાન થયું કે 10 વાર સુસાઇડ કરવો પડે. 1 વારમાં પતે નહીં, મરી જવાનું, જીવવાનું, મરી જવાનું. એટલા બધા રૂપિયા ગયા, હું રોડ ઉપર આવી ગયો. પણ મેં ભગવાનને કીધું કે આજે તે ઇજ્જત લેવાનું નક્કી કર્યું, તો કોઈના બાપની તાકાત નથી કે મને બચાવી શકે, તો હું એમાંય ખુશ રહીશ. એક આ પાવર, જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય. આપણા પ્લાન કરતાં ભગવાનના પ્લાન મોટા હોય છે. એ નતો ચાહતો કે સંજય રાવલ ડૉક્ટર બને, બોલો 94% આવ્યો તો આજે સેમિનાર કોણ કરત? સારું થયું ના આવ્યા. આપણે મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય. આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા? મહિના પહેલાં ખબર હતી કે ભાઈ અહીંયા આવશે, પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય, એવું થાય. આ બધું જોરદાર છે, તમને ખબર નથી. આ જીવન તમને જે ભણાવે છે ને એનાથી કામ આવવાનું નથી, પણ આધ્યાત્મિક જ્ઞાન આ જો તમારામાં આવી ગઈ, અને પછી તમે, આજે હું મર્સિડીઝમાં ફરું છું, આકાશને અડવાનું પણ પગ સાલા જમીન પર રાખવાના, આટલું જ જો શીખી જાઓ તો જીવન મસ્ત. પગ જમીન પર રાખ, આ બધું અહીં મૂકીને જવાનું છે. જીવવાનું મસ્ત જીવવાનું, મારા મારી ઝઘડા પ્રેમ બધું કરવાનું, પણ એટલું યાદ રાખવાનું કે મારે કોઈની જોડે ખોટું કરવું નથી. મારે મસ્ત જીવવું છે. ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ જ છે. બોલો, આપ મા બાપને પગે પડવું, ભગવાન પાસે માગવું નહીં, શિક્ષકોને પગે પડવું, કસરત કરવી, આ ધર્મ આપણા હાથમાં, ભગવાનના હાથમાં. બીજી અવસ્થા છે પૈસા કમાવા. હા, એ કહી દેજો સાહેબ, એની તો સાલી ખાસ જરૂર. ભગવાને શું કહ્યું છે ગીતામાં? હે મનુષ્ય, મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. એટલે એક ભાઈ ઊભા થયા, તો હવે કોઈ કરવું જ નથી, બધું ભગવાનના હાથમાં, આપણે શું કરવા? એવું નહીં, પરીક્ષામાં 94% લાવવા વાંચવું તો પડે, રાતે ઉજાગરા કરવા પડે, 18 કલાક કામ કરવું પડે, પણ 18 કલાક વાંચીને પણ માર્ક આવવાની કોઈ ગેરંટી નથી. તો એ કોના હાથમાં છે? પણ વાંચ્યા વગર ટકા આવશે એવું તો બનવાનું નથી. તો મહેનત મારા હાથમાં, ફળ કોના હાથમાં? ઈશ્વર. તો પછી સફળ કેવી રીતે થવું એનો રસ્તો બતાવું. જેને સુખી થવું છે, બહુ પૈસા કમાવાય, ટોપ પર મર્સિડીઝ લાવવી, મસ્ત બંગલો બનાવજો, એને એક નિયમ કહી દઉં, જે કરો બેસ્ટ કરો. શું કરવાનું? જે કરો, જે એટલે સવાર પથારીમાંથી ઉઠો, કરાગરે વસતે જય સ્વામિનારાયણ ભગવાન, તે ઉઠાડી દીધા, ચા પીવા બેસીએ, મસ્ત ચા પીવાની, જ્યારે 5-સ્ટાર હોટલમાં બેઠા, દૂધ પીતા હોય મસ્ત કપ ધોઈને પાછા મૂકી દેવાના, 1/2 કલાક કસરત કરવાની, મસ્ત કસરત કરવાની, ખુલ્લામ જઈને ભગવાનને પગે લાગી, નાહી ધોઈ નાહવા બેસો, 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના, હે ને? ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. બોલો, જે કરો તે બસ. 11 વાગે સ્કૂલ આવવાનું છે, 11:15 વાગે કેમ્પસમાં હોવા જોઈએ, ખાવાનું ખાધા વગર.
નથી આવવું સાહેબ, આજે નહીં અવાય, મૂડ નથી, કાળી મૂકે બાકી અવાશે નહીં. આ જોઈએ, ખાલી ખાલી નહીં આવવાનું. ભગવાન પણ એમ કરીને તમને કાઢી મૂકશે ને તમે જે રસ્તે જશો ને એ સારો રસ્તો. પણ મન મારીને સ્કૂલ આવતા, 11 વાગે એટલે સ્કૂલમાં પિક્ચર જોવા જાઓ ને, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આ શું કથા છે? જે કરો તે બેસ્ટ કરો, મારામારી કરવાની નહીં, ઝઘડા નહીં કરવાના. અહીંથી બહાર નીકળ્યા ને કોઈ સ્કૂટર ઠોકી દે સામેવાળો તો એ સોરી કહેવાનું, પણ પછી જો ગાળ બોલે તો પહેલો મુક્કો આપણે જ મારવાનો, દે ઠોક, પછી છોડવાનું નહીં, પછી બેસ્ટ કરવા. પહેલાં કહેવાનું સોરી ભાઈ, રહેવા દે ને પથારી ફરી જશે, અને પછી બી જો દાદાગીરી કરે કે નીચે ઉતર, દે ઠોક. જે કરો તે પ્રેમ કરો, મસ્ત કરો. મા બાપનું રિસ્પેક્ટ કરો, મસ્ત કરો. દુશ્મની કરો એ બી જોરદાર, તું નહીં કે હું નહીં, વચ્ચેની ઓવરટેક કરું કે ના કરું ઠોકાઈ જાય, ગેર પાડીને દે ઠોક, ચાલો. ઝઘડો કરવો નહીં, બરાબર બોડી બોડી જોઈન કરવો, નકામ બે મારે પાછળ છોકરી આવતી ને ઇજ્જત ખરાબ થાય, એના કરતા કરવો નહીં. જે કરો તે બેસ્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, એક હોટલમાં 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, મારી સાથેવાળા હજી વેઇટર જ છે અને મારી હોટલો છે. મેં શું કર્યું? 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. વિદ્યાર્થી મિત્રો, ક્યાંય જોબ કરતા નહીં પણ જો કરો ને તો 10000માં 1 લાખનું કામ કરજો, 90000 યોગ્ય સમયે ભગવાન આપશે, આપશે ને આપશે, એનો નિયમ. સીસીટીવી કેમેરાથી ડરવાનું નહીં, મારે 1 રૂપિયામાં 10નું કામ કરવું છે તો 9 રૂપિયા જમા થાય. આ તો લોકો 10000ની નોકરીમાં પગાર કરે અને પછી હરામી થઈ જાય, 10000માં કેટલું થાય, તું ભિખારી મરી જવાનો. સાહેબ જે કરો તે બેસ્ટ કરો. નાની નોકરી, 100 રૂપિયાનું કોઈનું કામ કરો, 200નું કરો. કોઈ કામ ના હોય તો મંદિરોમાં જઈને જૂતા ગોઠવો, મસ્જિદોમાં જઈને જૂતા, આ બધું કરો સાહેબ. બેસી ના રહો, 1000 વૃક્ષો નહીં વાવવાના, 5 વાવવાના પણ એ ઉગવા જોઈએ. દર વર્ષે 5000 ઝાડ ઉગાડેલા, ગઈ સાલ ઉગાડે એ કયો ગયા, બાળ મરણ. જે કરો તે બેસ્ટ કરો. મંદિરમાં જાઓ પૂરા ભાવથી જવાનું, જબરજસ્તી નહીં જવાનું. સાહેબ ભાવ નથી પેદા થયો, પણ જઈશ ત્યારે દંડવત પ્રમાણ ભગવાન સ્વામિનારાયણને કરીને ઊભો રહીશ. આ ભાવ પેદા થાય, ખાલી ખાલી નહીં, જે કરો દિલથી કરો. હું કોઈને પગે લાગુ તો દિલથી લાગુ, પણ જ્યાં સુધી મને ભાવ ના થાય ત્યાં સુધી ના લાગુ. મૂળ વાત શું છે? અહીંથી જીવો, ખાલી ખાલી નહીં, બતાવવા નહીં. જે કરો તે બેસ્ટ કરો તો ભગવાન એક દિવસ તમને એટલું આપશે કે જેની તમને કલ્પના નથી. અને બીજું, વિદ્યાર્થી મિત્રો, આજના રાજકારણીઓ, બ્યુરોક્રેટ્સ, બિઝનેસમેનો, જે લોકો ખોટું કરીને પૈસા બનાવે છે, ખબર છે, કરપ્શન, 2-2, 5-5 હજાર કરોડ. વિદ્યાર્થી મિત્રો, મેં 70 ચોર લોકોનું લિસ્ટ બનાવ્યું, જેમાં નેતાઓ છે, બ્યુરોક્રેટ્સ છે, જુદી જુદી કંપનીઓના માલિકો છે, બિઝનેસમેનો છે, જેમણે હરામના રૂપિયા ઘરમાં ભેગા કર્યા. એમની પત્નીને કેન્સર થઈ ગયું, છોકરીઓ ભાગી ગઈ, એકનો એક દીકરો મરી ગયો, બધું અહીં છે. 1 રૂપિયો હરામનો લીધો ને, આપણા છોકરાઓને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે, એવો એનો કાયદો. હરામનું લેવું નહીં, મહેનતનું લેવું. હા, ભગવાન તમને લલચાવશે, લઈ લે કે નહીં, મફતનું જોઈતું નથી અને હકનું છોડવું નથી. સમજ પડી ને? બે બાજુ તૈયાર રહેવાનું. આ બીજી અવસ્થા કોના હાથમાં છે? ઈશ્વર. આપણા હાથમાં શું છે? બેસ્ટ કરો એટલે બધું ભગવાન આપે. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા, કુછ કુછ હોતા હૈ. સ્વામિનારાયણ ગુરુકુળમાં આવી વાત કરવી જોખમવાળું કામ છે, પણ મને સ્વામીજીએ ચોખ્ખું કહ્યું છે કે સંજયભાઈ, અમારી કોઈ અમારા વિદ્યાર્થીઓને તમે જે માનો છો સાચું જ્ઞાન આપજો. આ ત્રીજી અવસ્થા વિશે ગીતામાં શું કહ્યું છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવાની, થવા ના થવા, એકે વાર ના થવા, આ બધું કોના હાથમાં છે? તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો. ક્યાં છો? ઠોકાઈ જશે બાબા, ઘેર જા તું.
છોકરા છોકરીઓ જે ઉંમરમાં કેરિયર બનાવવાની છે, બોડી બનાવવાનું છે, મા બાપની સેવા કરવાની છે, એ ઉંમરમાં દીકરા દીકરીઓ તમે ત્રણ પૈસાની ફાલતુ વાતોમાં પડી જાઓ છો. તમારો જીવનસાથી નક્કી છે, એક મિનિટ બગાડવાની જરૂર ખરી? અરે ભણો, કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, પુસ્તકો વાંચો, કસરત કરો, સમાજ માટે કંઈક કામ કરો, યોગ્ય સમયે પાત્ર આવી જશે, પૈણી જવાનું, બહુ દાલદ નથી મારવાની, પપ્પા મમ્મીને જોઈ લો. મૂળ વાત શું છે કે પાયાની વાત કોઈ કહેતું નથી. તમારો જીવન સાથી નક્કી છે, ભગવાને ઉપરથી નક્કી કરી રાખ્યો, તમારા માટે કોઈ છોકરી જન્મવાની નથી, જન્મી ગઈ, ફરતી હશે, યોગ્ય સમય મળી જાય, પૈણી જવાનું. અત્યારે બોડી બનાવો. નોલેજ ઇઝ પાવર. જે વિષયનું જ્ઞાન હોય એનું નોલેજ મેળવો. પણ પિક્ચરોમાં જોઈ જોઈને છોકરા છોકરીઓ પ્રેમ કરે છે. હું તને કરું, તારે મન કરવાનું, હું તને તારે કોઈ નહીં કરવાનું, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો, બે ભિખારી થાય કે નહીં? દીકરા દીકરીઓ, કોલેજમાં વર્ષ બે વર્ષ પછી તમે મોટી દુનિયામાં જશો. આ વિષય સમજી લો. તમારો જીવનસાથી મા બાપની જેમ નક્કી છે, એક મિનિટ બગાડશો નહીં. હમણાં એક કોલેજમાં એક છોકરો, હું લેક્ચર આપ્યો તો બાજુમાં દોડતો પગે પડ્યો, સાહેબ મરી જવું. મેં કીધું કેમ? પેલીએ મને ના પાડી. એટલે મેં કીધું પેલીએ ના પાડી એટલે મરી જવાનું? મને કે હા સર, લગ્ન તો થવા જોઈએ ને. મેં કીધું અબ્દુલ કલામ અને વાજપાઈજીએ લગ્ન ના કરે તો કંઈ ફરક પડ્યો? અને ઘણા કરે છે તોય શું ફરક પડે? ઋત્વિક રોશનના છૂટાછેડા થાય છે આ દેશમાં. સવાલ શું છે? આના માટે સમય બગાડશો નહીં, પણ લગ્ન થઈ જાય પછી એટલો સમય બગાડવાનો કે બીજા કોઈ પ્રેમની જરૂર પડે નહીં. આ સમજ આવી જાય. મારી કોલેજમાં જે છોકરી જોડે સૌથી વધુ ઝઘડા થયા ને, એ જ છોકરી જોડમાં લગ્ન થયા. આ બેઠી પાછળ 30 વર્ષ થયા, હજી બદલી નથી મેં. મૂળ વાત શું છે? એ ભાઈ, વધારે નહીં જોવાનું. વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. તમારા હાથમાં કેરિયર બનાવો, બોડી બનાવો, પુસ્તકો વાંચો, સારા શિક્ષકોને પગે લાગો, યોગ્ય સમય મળે પરણી જવા. અને એક વાત તમને કહું, અમદાવાદમાં બહુ માર્મિક જોક્સ કહું છું, એક સમજ પડે તો સમજી જજો. એક કાકા ઊભા હતા, તે એક પાંજરું આવ્યું તો પાંજરામાં એક ગાડો હતો, મીનો, વાળ ખેંચે ને કપડાં ને બધું, આમ બધું લોહી લોહી, હો, જાળીમાં માથું કૂટે ને ખાલી ચડ્ડી ફાટ નાખી, મીનો. એટલે કાકાએ પૂછ્યું કે આને શું થયું? તો કે ગોડો થઈ ગયો. કે કેમ? કે એને એક મીના નામની છોકરી જોડે પ્રેમ થઈ ગયો અને મીના એને ના પાડી. હા, કે આવું થાય? કે હા, પ્રેમમાં આવું થાય. જબરું કર્યું પેલી મીનાએ તો. એ પાંજરું અંદર ગયું, થોડી વાર થી પાછા બીજું પાંજરું, એમાં બી એક ગાડો, મીના. કાકા કે આને શું થયું? કે આને મીના જો લગ્ન કર્યા. ગાંડા થવાનું છે પહેલા કે પછી. વિદ્યાર્થી મિત્રો, હવે તમને મહત્વની વાત કહું. હું જો ગુજરાતનો સીએમ થયો ને, થવાનો છું, તો આ પ્રેમ છે ને, પ્રેમ અને લગ્ન અને સેક્સ, આની ચોપડી 5મા ધોરણથી અભ્યાસક્રમમાં લાવવાનો છું. 5મા ધોરણ અને 12મામાં એક પુસ્તક છે ઓશોનું, સંભોગથી સમાધિ સુધી. દીકરાઓ વાંચશો ને, તમારા બધા ધુમાડા નીકળી જશે. તમને ખબર જ નથી તમે તમારા યૌવન સાથે કેટલો મોટો દગો કરી રહ્યા છો. સાહેબ, એક મિનિટ દીકરાઓ બગાડશો નહીં, ભગવાને મસ્ત જીવન આપ્યું છે, એવું જીવો, યોગ્ય સાહેબ, પૈણી જવાનું, વાત પૂરી, એનામાં ટાઈમ, પણ લગ્ન પછી મસ્ત જીવવાનું, સારું પાત્ર, પછી એ બધું ઈશ્વરના, એ ચાલવું ના ચાલવું કેમ છે એ બધું એના હાથમાં છે. લગ્ન કરવું ને ના કરવું એ જીવનના અંતિમ સત્યો નથી. જીવનનું અંતિમ સત્ય શું છે? જીવનને જાણવું. આ ત્રીજી અવસ્થા કોના હાથમાં છે? આપણા હાથમાં. શું છે? જે મળે એની જોડે મસ્ત જીવવું. અને દીકરાઓ, એક નાની બીજી માર્મિક વાત કહી દઉં. આ વેડ રોડ ઉપર એકવાર રાજા ફરવા નીકળ્યો, તો આપણે ખબર, મેળામાં જઈએ તો એક ગોળ હોય, એક ગોળ, બીજું, ત્રીજું, 6 ગોળ હોય, વચ્ચે મારો તો ઇનામ મળે, ખબર છે?
માર તો સાલું બહાર જ જાય. બધે વચ્ચો વચ્ચી તો રાજાએ પૂછ્યું કે લા પ્રિતેશ કોને કર્યું? પ્રિતેશ કે સાહેબ એક ગોરો છે. તો કે બોલાવો. તે ગોરો આવ્યો. શું છે? કે આ ત્યાં કર્યું. આ ડાબા હતી વચ્ચોવચ્ચ ઊંઘમાંય વચ્ચોવચ્ચ. તો કે કરીને બતાવો. આખું ગુરુકુળ મેદાનમાં બધા લોકો ભેગા થયા. પેલા ગોંડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને. દીકરાઓ પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરી લગ્ન કરવા જાવ ને ઠેકાણું નહીં પડે. આ મોરલ ઓફ ધ સ્ટોરી. હા, યાદ રાખજો. અને પ્રેમ એટલે શું ખબર જ નથી સાહેબ. દીકરાઓ, આ પ્રેમ છે ને પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે. માં લગ્ન થઈ ગયા, હવે કોઈ પ્રેમ નહીં કરવાનો એક્સપાયરી ડેટ. અરે આ ગુરુકુળ માટેનો પ્રેમ છે મારો. પેલા ભાઈ પ્રિતેશે કીધું, મેં તો ગુરુકુળમાં ચલો ગળું થાકી ગયું છે, સાંજે બીજો પ્રોગ્રામ છે પણ જઈશ, તો અહીં આવી ગયો. તમારો પ્રેમ જ છે કે બીજું કહીએ? લોચો છે કોઈ? આ પ્રેમ છે. સ્વામિનારાયણ સંપ્રદાય આટલા બધા જગતને મંદિરો આપ્યા, આટલા બધા ગુરુકુળો શરૂ કર્યા, આટલા બધા છોકરા, આ શું છે? આ એ વ્યક્તિઓનો સમાજ માટેનો પ્રેમ છે. એક વ્યક્તિ સાથે જોડે ને એ કદી પ્રેમ હોય નહીં. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ બહુ નાની વાત છે, નાનપણમાં શીખી જજો કે આના માટે સમય બગાડશો નહીં. અત્યારે કેરિયર બનાવો, જે વિષય ગમે કરો, પણ આ બધા કચરામાં પડશો નહીં. અને પછી લગ્ન થાય પછી કુંડાળું મોટું થાય એટલું કરવાનું. ચોથી અવસ્થા છે મોક્ષ. મોક્ષ એટલે શું? બધું છોડી દો, બધું નકામું છે એવું નહીં. મને સમજાવો, હું 2000 સેમિનાર કરું તો મને મોક્ષ મળે, કે હું હિમાલયમાં જઈને એક પગે ઉભો રહીને તપ કરું તો મોક્ષ મળે? જગતમાં રહી, સંસારમાં રહી, જેમ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો જગતમાં રહી, લોકો વચ્ચે રહી અને લોક ઉપયોગનું કામ કરો તો જીવતા મોક્ષના અધિકારી બની જવાય છે. તો મોક્ષ એટલે શું? આ તમે સમાજને કેટલું આપો છો. અને એનાથી પણ સંજય રાવલની સ્પેશિયલ વ્યાખ્યા કહી દઉં. મોક્ષ એટલે શું? દીકરાઓ, કાલે તમે 25-50 હજાર રૂપિયા કમાવો ને, તમને એમ થાય મારે મોક્ષ જોઈએ, મારે સારું કામ કરવું છે, તો કોઈ મંદિર મસ્જિદમાં આપશો નહીં, ગાયોને પૂળા નાખશો નહીં, ગરીબોની સેવા કરશો નહીં, પણ ગામડામાં જઈ અને તમારા કુટુંબની કોઈ દીકરી, બહેન, કુંવાસી, ફઈ, માસી દુઃખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન જમવાનું અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. આનાથી મોટી કોઈ વ્યાખ્યા નથી. આ જ કરો. બોલો, પહેલું છેલ્લું આપણા હાથમાં ખરું કે નહીં? બીજું ત્રીજું ભગવાનના હાથમાં ખરું કે નહીં? ભગવાન હમણાં મને ચોપાટી પાસે મળે. અલા સાચું કહું છું, તમને મળે, પણ તમે કોઈ સાબિતી લાવો. હું તો ઓળખી છું કે આ ઓરિજિનલ છે બાપુ. મને કે ક્યાં જાય છે? મેં તો ગુરુકુળમાં ગયું. કેમ? મેં તો બધા છોકરા આમ બેઠા હશે. મેં કીધું હસતા થઈ જાય એવી કોઈક વાત ભગવાન કહી દો, બધા છોકરા આમ જ્યારે દેખો ત્યારે મજા છે બાપુ. બાઇક લઈને જતા હોય ને પડી જાય, છોલાઈ જાય ને તો અલા લાગ્યું યાર, એ મને બચાવો. અને પડી જાઓ ને લોહી લોહી થાય, હાથ કપાઈ ગયો સાહેબ. જુઓ, હાથ છે ને આખો કપાઈ ગયો. તો અહીંથી જર્સી ખિસ્સામાં રાખીને સીધો હોસ્પિટલ. આમ કહ્યું તો પેલો ડોક્ટર બેભાન થઈ ગયો. બાઇક લઈને જતા ને પડી જાઓ તો હસવાનું, કોઈક છોકરી પાસ બી કરી દે. આવું છે, એ મને ઉભો કરો. ભગવાને શું કહ્યું? જે હું તમને કહું છું, તું કરતા વો હૈ. મેં તો બધા દિવેલ પીધેલા ફરે, કોઈને જીવનમાં મજા નહીં. ત્યારે ભગવાને શું કહ્યું? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો મેં ચાહતા. તું કરને લગવો જો મેં ચાહતા હું, ફિર દેખ હોગા વો જો તું ચાહતા. એનો જાદુ. એ જે ચાહે છે કરો, તો તમે જે ચાહે થશો. પણ ધર્મ અને મોક્ષ આ બે માટે દીકરા દીકરીઓ અત્યારથી મહેનત કરો. અત્યારથી મારો ધર્મ આ છે, મારે મોક્ષ માટે આ કરવું છે. પૈસા કમાવા અને જીવનસાથી હું જે કરીશ તે બેસ્ટ કરીશ. એકને શું કરવા? પ્રેમ કરવાનો, બધાને કરવાનો. જો થવાનું તે થાય. પણ પ્રેમ વિશેની વાતો ખોટી, બધું ખોટું. પણ આટલી વાત છે, આ બે કરજો, આ બે ઈશ્વર પર છોડી દેજો, તો તમે જે ધાર્યું એ કરવા નથી, તમે ધારો એ થવા મારશે. અને બીજું મિત્રો, કોઈ પણ વિચાર આવે ને એને મરવા દેશો નહીં. કોઈ પણ વિચાર ઈશ્વરે એમને એમ નથી, સારો કે ખરાબ એની મરજીથી આવે. બહુ લાંબી વાત છે. તમે અહીંયા મને બોલાવ્યો,
અને છેલ્લે કવિ દુષ્યંતની એક પંક્તિ જે બાજપાઈજી બહુ જ હમણાં જ બાજપાઈજી ગુજરી ગયા, હું એમને મારા બેસ્ટ રોલ મોડલ એ રીતે માનું કે હી ઇઝ અ વેરી ગુડ ઓરેટર વિથ નોલેજ. શું કહેતા હતા કવિ દુષ્યંત અને બાજપાઈજી ખાસ ભારતની પ્રજાને કહેતા હતા, સિંહના બચ્ચા છે પણ દિવેલ પીધેલા ફરી, ત્યારે કહેતા, હો ગઈ હે પીર પરબત સી પીગલની ચાહીએ, ઈ હિમાલય સે અબ કોઈ ગંગા નિકલની ચાહીએ, મેરા મકસદ હંગામા ખડા કરના નહીં હૈ, યે સુરત બદલની ચાહીએ, યે સુરત બદલની ચાહીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, મને અહીંયા બોલાવ્યો, આટલી શાંતિથી મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત અહીંયા પૂરી કરું છું. આગળ તમારી સ્કૂલવાળા તમને જેમ કેમ આપણે ચાલીશું. થેન્ક યુ. આજના ઝીરો ટુ હીરો, વાસ્તવમાં ઝીરોમાંથી હીરા સુધીની ભૂમિકા ભજવી અને ખરેખર વિદ્યાર્થીઓ પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે જે જે પોતે ચાર અવસ્થાની વાત કરી કે મોક્ષ, તો મોક્ષની ભૂમિકામાં જે કામગીરી કરતા એવા સંજયભાઈ રાવલ કે જેઓ આપણા ગુરુકુલના આપ સૌના પ્રેમ અને લાગણીને વશ થઈ અને આપણા કાર્યક્રમની અનુમતિ આપી અને એક્ઝેક્ટ ટાઈમે પહોંચી અને ખૂબ સરસ, આપ ટૂંકમાં એટલું કહી શકાય કે સાગરમાંથી ગાગર ભરી અને જીવનના અનુભવનો નિચોડ આપણને જે આપ્યો એના માટે જોરદાર એકવાર તાળીઓથી રાવલ સાહેબને ખૂબ ખૂબ સ્વાગત કરીએ, અભિવાદન કરીએ અને જેટલો થેન્ક્સ કહીએ એટલો ઓછો આ કાર્યક્રમ માટે. ચાવીરૂપ જો ભૂમિકા ભજવી હોય તો પ્રિતેશ વેલકમ સ્ટેજ ઉપર આવો, અને જે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી અહીં જ સાયન્સ સુધીનો અભ્યાસ કરી અને ખૂબ સારી રીતે અત્યારે પણ પોતાની કારકિર્દી ઘડે છે, નામ જોઈએ તો ગુરુકુલના તમામ શિક્ષકો સાથે સંતો સાથે જોડાયેલો છે અને રાવળ સાહેબ સાથે પણ, એટલો કે ગુરુકુલનો કાર્યક્રમ હોય તો રાવળ સાહેબ પણ ના ન પાડે અને પ્રિતેશ ચાવીરૂપ હતો એના માટે એક વાર તાળીઓ, જોરદાર તાળીઓથી આપણે એને ખૂબ ખૂબ અભિવાદન કરીએ. આ કાર્યક્રમ માટે આપણા ગુરુકુલના મહંત પરમ પૂજ્ય સદગુરુ ધર્મલોકદાસ સ્વામી કે સ્વામીજીને વાત કરી કે સ્વામી રાવળ સાહેબનો કાર્યક્રમ, તો કે સ્વામી સહસ કાંઈ વાંધો નહીં સાહેબ, આપતા હોય તો આપણા વિદ્યાર્થીઓને એટલો સારો લાભ મળતો હોય તો બોલાવો અને સહજ રીતે અનુમતિ આપી, સંતોએ અનુમતિ આપી અને આપણા કાર્યક્રમને વિશેષ શોભારૂપ ખાસ જયંતિભાઈ તારપરા આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત રહ્યા, તેમજ ગજેરા વિદ્યાભવનમાંથી જયેશભાઈ પટેલ પ્રિન્સિપાલ પણ ખાસ હાજર રહ્યા, અરવિંદભાઈ છેટા શારદા વિદ્યા મંદિરમાંથી પણ ખાસ હાજર અને કસ્તુરબામાંથી જગદીશભાઈ ભટ્ટ પણ હાજર રહી અને વિશેષ આપણા કાર્યક્રમની શોભા વધારી છે, તો એ સૌને પણ તાળીઓથી આપણે ખૂબ ખૂબ સ્વાગત અને આભારની લાગણી વ્યક્ત કરીએ. આ કાર્યક્રમ માટે પરમ પૂજ્ય ભજન સ્વામી હોય, પુરુષોત્તમ સ્વામી હોય, શ્વેત સ્વામી, સ્વયંપ્રકાશ સ્વામી, તમામ સંતોએ ખૂબ દિલથી એક એક કાર્યક્રમ માટેનો જે સહકાર અને પ્રેરણા આપી એના માટે સંતોના ચરણોમાં પણ વંદન કરીએ અને અમારા સર્વે ફોટોગ્રાફર સંજયભાઈ, બધા વિદ્યાર્થીઓ છે, ટોટલી વિદ્યાર્થીઓ, આ માઇક સિસ્ટમથી લઈને ફોટોગ્રાફી ટોટલ કામ વિદ્યાર્થીઓ જ કરે, ચાલુ વિદ્યાર્થીઓ બધા, એના માટે પણ એકવાર તાળીઓથી આ બધા વિદ્યાર્થીઓ માટે. કે જે સંજયભાઈ વાત કરી કે વિદ્યાર્થીઓ કંઈક શીખે તો 12 કોમર્સમાં 11 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આ સુરતમાં ફોટોગ્રાફીની કોમ્પિટિશન હતી, આ વિદ્યાર્થીઓ પહેલો અને ત્રીજો નંબર આખા સુરતમાં કોમ્પિટિશનમાં નંબર લાવ્યા છે, એકવાર તાળીઓ એના માટે સ્પેશિયલ આપીએ. નીચે મેં સંજયભાઈને ખાસ ફોટા બતાવ્યો કે આખા રાજ્યની અને દેશની અંદર આખા ગુજરાતમાંથી યોગા કોમ્પિટિશનનો પહેલો નંબર આપણો વિદ્યાર્થી હતો અને ઉર્જા કોમ્પિટિશનની અંદર 1,40,00,000ની અંદર વિદ્યાર્થી પહેલો, ત્રીજો નંબર અને ચોથો નંબર, 1,40,00,000 વિદ્યાર્થીએ ભાગ લીધો, જેની અંદર આ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાંથી 2 વિદ્યાર્થીઓ ત્રીજા અને ચોથા સ્થાન ઉપર આવ્યા. તો ડ્રોઈંગ કોમ્પિટિશન હોય, રમતગમત હોય કે યોગા હોય, એની વે કોઈ પણ કોમ્પિટિશન હોય તો હંમેશા વિદ્યાર્થીઓ અવ્વલ સ્થાન ઉપર આગળ વધે એના માટેના તમામ પ્રયાસો અમારા શિક્ષક મિત્રો કરે છે અને આ શિક્ષક મિત્રો એક જ સ્કૂલની અંદર 25-25 વર્ષથી આ સર્વિસ કરે છે. એકવાર તાળીઓ માટે, શિક્ષકો માટે પણ તાળીઓ આપીએ કે કન્ટિન્યુ.
જે સંજયભાઈનું સ્વપ્ન છે કરો તે બેસ્ટ. આ શિક્ષક મિત્રો ઝીરોમાંથી હીરો બનાવવા માટેના પોતાના તમામ પ્રયત્નો કરી અને વિદ્યાર્થીઓને હમણાં જ શોર્ટ ટાઈમ પહેલાં 15 દિવસ પહેલાં આપણા ગુરુકુલનો વિદ્યાર્થી હાપલ્ય પાયલોટ બની અને અત્યારે મલેશિયાની અંદર છે, જે વિદ્યાર્થીઓ સાથે આવી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું કે પાયલોટ કક્ષા સુધી આઈઆઈટી આઈઆઈએમ સુધી વિદ્યાર્થીઓ પહોંચે, તો એના માટેના પ્રયાસ અને આજે અમે અમારા માટે આપે જે કિંમતી સમય આપ્યો એના માટે ફરી વખત સંસ્થા વતી ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી અને આ કાર્યક્રમને પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, જય સ્વામિનારાયણ.